વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિડિયો લેક્ચર નંબર 4 ની અંદર ધોરણ 8 ચેપ્ટર નંબર 13 માં આજે સ્વાધ્યાય 13.2 નો અભ્યાસ કરવાના છીએ. ત્યારે આ 13.2 ની અંદર તમારી પાસે વ્યસ્ત પ્રમાણ આધારિત દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ વ્યસ્ત પ્રમાણમાં હોય સૌપ્રથમ તો શેનો અભ્યાસ કરવાનો છે આપણે વ્યસ્ત પ્રમાણનો. તો કોઈ પણ માહિતી વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે આપેલી માહિતીનો ગુણાકાર કેવો હોય છે અચળ હોય. અત્યારે આપણી પાસે જેટલી માહિતી આપેલી હશે એ તમામ માહિતીનો ગુણાકાર કેટલો હશે અચળ હશે. તો તમારી પાસે સ્વાધ્યાય 13.2 ની અંદર પ્રશ્ન નંબર 1 આપ્યો છે કે નીચેના વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે. કયા વિધાન વ્યસ્ત પ્રમાણમાં આપેલા છે? તો પહેલો પ્રશ્ન આપ્યો છે તમને કે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. હવે તમારી પાસે પહેલો પ્રશ્ન આપ્યો છે કોઈ એક કામ કરતા જો કામ કરવા માટે મારી પાસે 3 વ્યક્તિ હોય તો એ કામ પૂરું થવા માટેના દિવસો, માની લ્યો 3 વ્યક્તિ દ્વારા એક કામ છે એ 3 દિવસમાં પૂરું થાય છે. જો હું વ્યક્તિની સંખ્યા ઉમેરી દો, હું 6 વ્યક્તિ કરી નાખું, 3 વ્યક્તિ હતા 3 દિવસમાં કામ કરે છે, હું વ્યક્તિ ડબલ કરી નાખું તો એ જ કામ રહ્યું એ કેટલા દિવસમાં પૂરું થઈ જાય? 1.5 દિવસમાં. એટલે કે વસ્તુની સંખ્યા વધે અને સામે કિંમત ઘટે એટલે આપેલી માહિતી રહી એ કેવી કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. તો પહેલી જે રકમ આપી છે કે કોઈ કામ કરવા માટે કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય, તો આ બે વસ્તુ રહી એ કેવી થશે? વ્યસ્ત પ્રમાણમાં. કેવું થાય? વ્યસ્ત પ્રમાણમાં થશે. પછી તમારી પાસે બીજી શરત આપી છે કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપ થી કાપેલું અંતર. તો યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર, ઝડપથી કાપેલું અંતર. તો હંમેશા યાદ રાખવાનું આપણે અંતર કાપવું છે તો આપણને ખબર છે કે જેમ અંતર વધે તેમ એના માટે લાગતો સમય, સમય પણ શું થાય? વધે. માટે આપેલી માહિતી છે એ વ્યસ્ત પ્રમાણમાં નથી. આની જગ્યાએ જેમ સમય વધે એમ અંતર પણ કેવું થાય? વધે. કારણ કે કોઈ એક ધારી સ્પીડથી તમે આવો 5 કિલોમીટર પ્રતિ કલાકથી 1 કલાકમાં આવો તો 5 કિલોમીટર અંતર કાપો, બીજી કલાકમાં 10, તો અંતર વધ્યું એમ એનો સમય પણ શું થાય છે? વધે. એટલે આપેલી માહિતી વ્યસ્ત પ્રમાણમાં નહીં પણ કેવી કહેવાય? સમપ્રમાણમાં કહેવાય. પછી તમારી પાસે ત્રીજો પ્રશ્ન આવ્યો છે કે એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલા પાકનો જથ્થો. તો મારી પાસે દેખીતું છે કે 1 વીઘા જમીન હોય, માની લ્યો એમાંથી 100 મણનું ઉત્પાદન થાય છે અથવા તો કપાસ છે, 1 વીઘાની અંદર 25 મણનું ઉત્પાદન થાય. બહુ સારો એવો કપાસ હોય તો 1 વીઘામાં કેટલું ઉત્પાદન થાય? 25 મણ. હું જમીન વધારું, 2 વીઘા કરું તો ઉત્પાદનમાં શું થાય? વધારો. 25 ગુણે 50 મણ થાય. તો જેમ જમીન વધે એમ એનું ઉત્પાદન પણ શું થાય છે? વધે. જો જ્યારે બે માહિતી વધતી હોય
ત્યારે આપેલી માહિતી કેવી કહેવાય? સમપ્રમાણમાં કહેવાય, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં નથી. નેક્સ્ટ, પછી તમારી પાસે ચોથો પ્રશ્ન આપ્યો છે. ચોથા પ્રશ્નમાં તમને એમ કીધું છે કે એક યાત્રા માટે લાગતો સમય, એક યાત્રા માટે લાગતો સમય અને ઈ વાહને કાપેલું ઝડપ. એટલે દેખીતું છે કે જો ઝડપ વધે તો જે યાત્રા છે એ ટૂંકા દિવસમાં પૂરી થાય. તો જ્યારે સમય અને ઝડપ હોય, જેમ ઝડપ વધે, સોરી સમય વધે એમ ઝડપ શું થાય? ઘટે. ને એવી જ રીતે જેમ સમય ઘટે એમ ઝડપ શું થાય? તો કે વધે. જ્યારે વધે ઘટે કે ઘટે વધે આવે ત્યારે આપેલી માહિતી રહે એ શેમાં હોય? તો કે વ્યસ્ત પ્રમાણમાં હોય. શેમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. અને એમાં એમાં છેલ્લું આપ્યું છે કે કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. તો દેખીતું જ છે કે જેમ જનસંખ્યા વધે, આપણે કોઈ એક કુટુંબનું ઉદાહરણ લઈ લઈએ કે એક કુટુંબની અંદર પાંચ વ્યક્તિ છે, એટલે કે પાંચે પાંચ જેન્ટ્સ છે. એક દાદા હતા, એ દાદા પાસે 100 વીઘા જમીન હતી. હવે એ દાદાને એની પાસે 4 છોકરા હતા. છગન, મગન, ચમન, રતન. છગન, મગન, ચમન અને રતન. તો દાદા પાસે 100 વીઘા જમીન હતી, એમાંથી દાદા એકલા હતા. જ્યારે એની પાસે કેટલા છોકરા થયા? 4 છોકરા હતા. તો દરેકને ભાગમાં કેટલી જમીન આવશે? તો કે 20 20, સોરી કેટલી આવશે દરેકના ભાગમાં? 25 25 25. તો જેમ છોકરાની સંખ્યા વધી, જેમ છોકરાની સંખ્યા વધી એટલે કે સંખ્યા વધે, તેમ જમીન એટલે કે વસ્તુની કિંમત કેવી થઈ? ઘટે. કારણ કે 100 વીઘા દાદા એકલા હતા ત્યારે 100 વીઘા જમીન થઈ, એ દાદા એટલે કે વ્યક્તિમાં સંખ્યાનો ઉમેરો થયો ત્યારે જમીનમાં શું થયો? ઘટાડો થયો. તો આપેલી માહિતી છે એ કેવી કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં છે. આપેલી માહિતી કેવી છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આવી રીતે આપેલી વસ્તુ છે એ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની માહિતી કહેવાય. હવે આપણે દાખલા નંબર 2 તરફ જઈએ. દાખલા નંબર 2 તમને શું કહે છે? તો એક ટેલિવિઝન ગેમ શો માં પુરસ્કારની રકમ 1 લાખ દરેક વિજેતાઓના સરખા ભાગે વહેંચવામાં આવે છે. નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો અને જણાવો કે કોઈ વ્યક્તિએ વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કાર રકમ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં તે જણાવો. હવે આપણી પાસે સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં જણાવવાનું છે. અહીંયા વિજેતાની સંખ્યા અને છેદમાં પ્રત્યેક વિજેતાને મળે રકમ, ટૂંકમાં કેટલી રકમ આપવામાં આવે છે? તો વિજેતાની સંખ્યા તમારી પાસે આપી છે 1 2 3 4 5 8 10 અને 20. પેલા વ્યક્તિ માટે પેલા નંબરને 1 લાખનું ઈનામ, બીજા વ્યક્તિ પાસે 2 વ્યક્તિ હોય ત્યારે 50,000, 4 વ્યક્તિ હોય ત્યારે કેટલા, 5 વ્યક્તિ હોય કેટલા, 8 વ્યક્તિ હોય ત્યારે કેટલા. તો તમારી પાસે અત્યારે x1 = 1
ત્યારે y1 બરાબર કેટલા થઈ જશે 1 લાખ એવી જ રીતે x2 બરાબર 2 y2 બરાબર કેટલા થઈ ગયા 50000 તો આપણે જોતા જ ખબર પડે કે આ બે નો ગુણાકાર કરવામાં આવે એટલે કેટલો થાય 1 લાખ થાય અહીંયા બે નો ગુણાકાર કરવામાં આવે તો પણ કેટલો થાય 1 લાખ થાય તો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે જો ગુણાકાર અચળ આવે તો આપેલી જે રકમ છે એ કેવી પ્રમાણમાં કહેવાય વ્યસ્ત પ્રમાણમાં તો અત્યારે આપેલી રકમ રહી કેવી થઈ જશે કે વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણે બધાયની સંખ્યા ગણવાની છે તો સંખ્યા ગણીએ તો કેટલી 1 2 3 4 5 6 ને 7 તો બધાયને x3 y3 बराबर x4 y4 बराबर x5 y5 बराबर x6 y6 अब બધાયનો ગુણાકાર કેવો થઈ જશે સરખો સાહેબ અને છેલ્લે x7 y7 અને એના બરાબર કેટલા થઈ જશે તો કે 1 લાખ મૂકો દરેકની કિંમત x3 x3 એટલે 4 x5 x4 એટલે 5 x5 6 8 x6 10 x7 એટલે 7 તો બધાયમાં મારે y3 ની કિંમત જોઈએ છે તો બધાયને 1000 એટલે સરખાવી દીયો સોરી 1 લાખ સાથે સરખાવી દીયો x3 એટલે 4 4 એ સામેની બાજુ જશે એટલે 1 લાખ ના ભાગાકારમાં જાય તો 25 ચોકા ને 100 પાછળ 3 મીડા એટલે તમારો જવાબ થઈ ગયો 25000 એવી જ રીતે x4 y4 ની કિંમત જોતી હોય તો શું થઈ જશે 1 લાખ ના છેદમાં 8 x4 એટલે સોરી 5 તો 20 5 ને 100 પાછળ 3 મીડા એટલે તમારો જવાબ આવશે અહીંયા 20000 એવી જ રીતે તમારી પાસે y5 ની કિંમત જોઈએ છે 1 લાખ ભાગ્યા yx5 એટલે 8 તો x5 છેદમાં જશે એટલે 8 8 એક 8 8 5 15 8 એક 8 2 0 8 2 16 4 0 5 ડબલ 0 એટલે કે 12000 ને 500 પછી કેટલા થઈ ગયા 10 તો x y6 બરાબર 1 લાખ ભાગ્યા x6 એટલે કે 1 લાખ ભાગ્યા 10 0 ઉડી ગયા એટલે તમારો જવાબ થઈ ગયો 10000 અને 20 હતા એટલે કે y6 તમારી પાસે 1 લાખ ભાગ્યા 20 1 0 0 ઉડી ગયા 10000 ના અડધા એટલે 5000 રૂપિયા તો આપેલી માહિતી વ્યસ્ત પ્રમાણમાં હતી અને દરેક ની કિંમત તમારી પાસે અહીંયા મળી ગઈ એટલે કે y3 y4 y5 y6 ઓકે જો તમને અમારો વિડિયો ગમતો હોય તો બાજુમાં રેડ આઇકન ઉપર ક્લિક કરી સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અમારી વિડિયોને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા ગ્રુપ સર્કલ ની અંદર ફોરવર્ડ કરો તે સિવાયનો આપણી પાસે દાખલા નંબર 3 ની ચર્ચા કરીએ કે રહેમાન એક પૈડામાં આરા લગાવે છે આરા એટલે આપણે યાદ હોય કે સાયકલ હોય તો આ જે સાયકલ છે એમાં જે ઓલા સળિયા અંદર હોય એને આરા કહેવાય એને શું કહેવાય આરા કહેવાય તો આ આરા વચ્ચેના ખૂણાની વાત કરી છે તો તમારી પાસે આરાની સંખ્યા અને ઈ બે આરા વચ્ચેનો ખૂણો જો આરાની સંખ્યા 4 6 8 10 અને 12 ત્યારે ખૂણાની વાત કરીએ તો 90 60 તો
હંમેશા યાદ રાખવું કે તમારી પાસે જ્યારે આવો દાખલો આવે ત્યારે ખાસ યાદ રાખવું કે આરા અને તેમની વચ્ચેના ખૂણાની વાત કરવામાં આવે ત્યારે આરા અને ખૂણો એકબીજાના કેવા હોય તો કે વ્યસ્ત પ્રમાણમાં હોય કેવા પ્રમાણમાં હોય વ્યસ્ત પ્રમાણમાં જેમ અંદર આરાની સંખ્યા વધે એમ બે આરા વચ્ચેના ખૂણાનું માપ દર વખતે કેવું થાય નાનું થાય અને હંમેશા યાદ રાખવાનું આખું સર્કલ એટલે કેટલા થાય 360 આખું સર્કલ એટલે કેટલા થશે તો કે 360 તો હું તમને સમજાવી દઉં આપેલો દાખલો છે એ ઘરેથી હોમવર્કની અંદર તમારે 100 પ્રયત્ન ટ્રાય કરવાની છે એટલે કે આરાની સંખ્યા કેટલી હતી 4 ત્યારે 90 તો x1 ત્યારે 4 y1 ત્યારે 90 x2 y2 x2 ત્યારે 6 y2 ત્યારે 60 હશે તો જો ગુણાકાર કરો 360 ગુણાકાર કરો 360 તો મેં તમને કીધું એ બાકી કેટલી કિંમત 3 તો x3 y3 એના બરાબર x4 y4 બરાબર x5 ગુણ્યા y5 એના બરાબર 360 તો તમારે જેની કિંમત મેળવવી હોય એને કરતા બનાવી દો y3 ને કરતા બનાવી દેશો એટલે 360 ના છેદમાં x3 આવી રીતે તમારે સ્વપ્રયત્ન ટ્રાય કરવી ફરીથી જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાજુમાં રેડ આઇકન ઉપર ક્લિક કરી અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ